આપણે સોલ્યુશનની અંદર એની એક્સરસાઇઝ જોવા જઈ રહ્યા છીએ. એક્સરસાઇઝ આપણે મોટાભાગની આજે પૂરી કરી નાખશું. એક્સરસાઇઝ પૂરી થઈ જાય પછી આપણે જેડબલઈના નીટમાં પૂછાઈ ગયેલા એમસીક્યુ છે એ જોશું, બરાબર? ઓકે, આપણે સ્વાધ્યાયમાં પહેલો પ્રશ્ન છે, દ્રાવણ પર્યાયની વ્યાખ્યા આપો અને કેટલા પ્રકારના દ્રાવણો બની શકે છે ટૂંકમાં દરેક વિશે સમજાવો. તો એ પ્રશ્ન હતો એનો આપણે હવે જવાબ મેળવીએ, બરાબર? જો પહેલું, દ્રાવણ જે છે એ આપણી માટે દ્રાવક અને દ્રાવ્ય બે ભેગા થઈ અને એનું આપણને સમાંગ મિશ્રણ મળે, બરાબર? તો એ આપણી માટે દ્રાવણ છે. એવી રીતે દ્રાવક જે છે એ આપણી માટે દ્રાવણનો સૌથી વધુ ભાગ હોય એને આપણે દ્રાવક કહેવાય. અને જે દ્રાવ્ય છે એ એક અથવા વધુ એ ઓગાળેલા હોય, એક અથવા દ્રાવ્ય એક અથવા વધુ પદાર્થો ઓગળેલા હોય ત્યારે આપણે એને દ્રાવ્ય તરીકે ઓળખાય. સમાન મિશ્રણ આ બધાનું ભેગું થાય એટલે દ્રાવક. દ્રાવ્ય છે એક અથવા વધુ હોય, એક કરતાં વધારે ઓગળેલા હોય ત્યારે એ દ્રાવ્ય હોય. દ્રાવક છે એ સૌથી વધુ ભાગ ધરાવતો હોય. અને હવે આપણે જોઈએ કે દ્રાવક તરીકે મોટાભાગે ઘન, ઘન અને ઘન હોય, પછી આપણા માટે પ્રવાહી, પ્રવાહી, પ્રવાહી હોય, વાયુ, વાયુ અને વાયુ હોય. અહીંયા આપણા માટે જો દ્રાવ્ય એ આપણે આમ લખીએ, ઘન, પ્રવાહી, વાયુ. જો આપણે છોકરાઓ રિવિઝન જ કરીએ છીએ, ઘન, પ્રવાહી, વાયુ ત્યાં આવશે ત્યાં બાકીનું બધું જણાવતો જઈશ તમને. ઘન, પ્રવાહી અને વાયુ. આપણી માટે દ્રાવણનો પ્રકાર ઘન ઘન ભેગા થાય એટલે આપણને ખબર છે એમાં મિશ્ર ધાતુ આવે, કોપર અને ઝીંકનું મિશ્રણ આવે અથવા બીજું કોઈ પણ મિશ્ર ધાતુ આવી શકે જેમાં બે તત્વો ઘન હોય, બે પદાર્થો ઘન હોય. ઘન અને પ્રવાહી છે એટલે આપણી માટે ઘન દ્રાવક હોય અને એમાં પ્રવાહી દ્રાવ્ય કરીને ઓગાળીએ તો આપણા માટે એમાલગમ આવે છે. એમાલગમ એટલે સોડિયમ એમાલગમ આવે, મેગ્નેશિયમ ઓર મર્ક્યુરી એમાલગમ આવે. ઘન અને વાયુ હોય તો ઘન દ્રાવક હોય અને એની અંદર વાયુ દ્રાવ્ય છે તો પેલેડિયમની અંદર હાઇડ્રોજન વાયુ ઓગળેલો. પ્રવાહી અને ઘન હોય તો પાણીની અંદર ખાંડ ઓગળેલી હોય, પાણીમાં મીઠું ઓગળેલું હોય તો આપણે એને ઘન, પ્રવાહીમાં ઘન ઓગળેલું કહેવાય. પ્રવાહીમાં પ્રવાહી હોય એટલે ઇથેનોલ અને પાણીનું મિશ્રણ હોય તો પણ આપણે એને પ્રવાહી, પ્રવાહીનું મિશ્રણ કહી શકીએ. પ્રવાહીની અંદર વાયુ ઓગળેલો હોય એટલે ભેજ, હવામાંનો ભેજ હોય, ભેજવાળી હવા છે એને આપણે કહી શકીએ, બરાબર? પછી આપણી માટે વાયુની અંદર ઘન ઓગળેલું હોય તો કપૂર અને નાઇટ્રોજન વાયુનું મિશ્રણ એટલે કપૂર છે એ ઘન છે, કપૂરમાં નાઇટ્રોજન વાયુ હોય, નાઇટ્રોજનની અંદર કપૂર વાયુનું મિશ્રણ આવી શકે. વાયુ અને પ્રવાહી હોય તો વાયુ આપણી માટે છે અને એમાં પ્રવાહી ભેગું થઈ ગયું હોય, બરાબર? તો વાયુની અંદર પ્રવાહી ભેગું થાય તો આપણા માટે છે એ ભેજવાળી હવા એમ આવશે. પ્રવાહીની અંદર વાયુ ભેગા થયા હોય તો એની માટે એ રીતે આવશે. વાયુ વાયુનું મિશ્રણ હોય તો આપણા માટે શું આવશે, હાઇડ્રોજન અને ઓક્સિજન વાયુનું મિશ્રણ, હાઇડ્રોજન અને ઓક્સિજનનું મિશ્રણ આવી રીતે આવશે. આની અંદર આપણે કહીએ છીએ પ્રવાહીમાં વાયુ એટલે સોડા વોટર કહીએ, સાદી સોડા છે એના જેવું આપણે અહીંયા કહી શકીએ. વાયુ વાયુ છે એમાં ઓગળેલો હોય અને વાયુ પ્રવાહી હોય તો આપણા માટે એ ભેજવાળી હવાના સ્વરૂપમાં આવે. હવે આટલું થઈ ગયું. હવેનો પ્રશ્ન છે કંઈક આગળ કહી જોઈએ આપણે. એના પછી બધા ઉદાહરણો થઈ ગયા, દ્રાવણ પર્યાયની વ્યાખ્યા આપી દીધી, કેટલા પ્રકારના દ્રાવણો બની શકે, આટલા 9 પ્રકારના દ્રાવણો બની શકે અને દરેકને આપણે ઉદાહરણ જોયા. ત્યાર પછી આપણે આગળ જોઈએ, એક ઘન દ્રાવણ નું ઉદાહરણ આપો જેમાં દ્રાવ્ય વાયુ હોય. ઘન એક ઘન દ્રાવણ, તો ઘન દ્રાવણ ત્રણ બને, એમાં દ્રાવ્ય વાયુ હોય તો પેલેડિયમ ધાતુમાં હાઇડ્રોજન આવે. હવે અહીંથી આગળ જોઈએ આપણે, પર્યાયની વ્યાખ્યા જ કરો, મોલ અંશ. મોલ અંશ એટલે શું થાય, મોલ અંશ એટલે આપણી માટે છે ઘટકના મોલ અને છેદમાં કુલ મોલનો ગુણોત્તર હોય જેને આપણે મોલ અંશ કહીએ, જેને આપણે એક્સ વડે દર્શાવીએ, બરાબર? એટલે મોલ અંશમાં આવી રીતે જોઈએ ક્યારેક કોઈ એક ઘટકના મોલ હોય ને છેદમાં કુલ મોલ હોય તો આપણે એને મોલ અંશ તરીકે ઓળખ્યા હોય. મોલારિટી છે, મોલારિટી એટલે આપણે આવું કહી શકીએ, દ્રાવ્યના મોલ હોય અને છેદમાં એનું કુલ કદ હોય તો એ કુલ કદ છે એને આપણે શું કહી શકીએ, મોલારિટી કહી શકીએ.
મોલા લીટી હોય તો આપણા માટે દ્રાવ્યના મોલ તો આવશે જ છે, પણ છેદમાં આવશે દ્રાવકનું વજન આવશે. આ આપણા માટે સ્મોલ એમ છે મોલા લીટીનો અને કેપિટલ એમ છે મોલા લીટીનો. દળ ટકાવારી છે તો દળ ટકાવારી ડબલ્યુ બાય ડબલ્યુ હોય, 100 ગુણ્યા દ્રાવ્યનું વજન હોય અને છેદમાં દ્રાવણનું પણ વજન આવે. આપણે તો આપણા માટે ઘટકના મોલ છેદમાં કુલ મોલ આવે, દ્રાવ્યના મોલ છેદમાં દ્રાવકનું વજન આવશે. અહીં આપણા માટે દ્રાવ્યના મોલ છેદમાં કુલ કદ આવે, કારણ કે મોલારિટી છે એ કદ ઉપર આધારિત છે. અને દળ ટકાવારી હોય એટલે ડબલ્યુ બાય ડબલ્યુ હશે, 100 ગુણ્યા દ્રાવ્ય પદાર્થનું વજન છેદમાં શું આવશે, દ્રાવણનું વજન આવશે. ઓકે, તો આ પર્યાયની વ્યાખ્યા આપી હોય તો વ્યાખ્યા તો એમ આપી શકાય, ઘટકના મોલ અને કુલ મોલના ગુણોત્તરને આપણે મોલ અંશ કહેવાય. હંમેશા મોલ અંશનો સરવાળો છે એ એક થવો જોઈએ, કારણ કે એ દ્રાવ્યના મોલ હોય કે દ્રાવકના મોલ હોય બે ભેગા થાય તો આપણા માટે એવું થવું જોઈએ. બરાબર, બેનો ટોટલ એક થવો જોઈએ. મોલારિટી સ્મોલ એમ છે, મોલારિટી એ કેપિટલ એમ છે, અને દળ ટકાવારી આ રીતે છે. હવે ત્યાંથી આપણે આગળ જઈએ. પ્રયોગશાળામાં વપરાતો સાંદ્ર નાઇટ્રિક એસિડ 68% નાઇટ્રિક એસિડ તરીકે જલીય દ્રાવણમાં છે. જો દ્રાવણની ઘનતા 1.504 ગ્રામ પર ml હોય તો એસિડના આવા નમૂનાની મોલારિટી કેટલી હશે? હવે પહેલી વસ્તુ છે, સાંદ્ર નાઇટ્રિક એસિડ 68 ગ્રામ નાઇટ્રિક એસિડ થાય, ઘનતા આપણને આપી દીધી છે ડી બરાબર 1.504. બરાબર, હવે આપણે ગોતવું હોય તો એનું કદ ગોતવું પડે, તો મોલારિટી ગોતવી છે. તો મોલારિટી બરાબર શું આવે આપણી માટે? દ્રાવ્યના મોલ છેદમાં દ્રાવણનું કદ આવે. હવે તમે એક વસ્તુ વિચારી જુઓ કે મોલ એટલે ગ્રામમાં વજન, તો ગ્રામમાં વજન આપણી પાસે ખબર છે, ગ્રામમાં વજન, મોલ એટલે ગ્રામમાં વજન છેદમાં અણુ ભાર. બરાબર, અને અહીંયા આપણા માટે આવશે કદ જે એમએલમાં. પહેલાં શું કરવું પડે, આપણે મોલા લીટી ગોતી જોઈએ અને મોલા લીટી સીધી મૂકીએ તો ગ્રામમાં વજન તો 68 લેવાનું જ છે અને અણુભાર છે એ એનો 63 થશે. પણ આપણે કદ લાવવું હોય તો કદ આપણા માટે શું આવશે, ઘનતા બરાબર દળના છેદમાં કદ આવે. કદ જોતું હોય તો દળના છેદમાં આપણે ઘનતા મૂકીએ તો દળ છે એ આપણા માટે 68 છે, ઘનતા છે 1.504 છે. આનો તમે ભાગાકાર કરશો એ જે જવાબ આવશે એ લગભગ 0.083 કે એવો કંઈક આવે. બરાબર, એ જે જવાબ આવશે આપણે 0.83, જુઓ કેમ આપણે 1.504 વડે ભાગીએ એટલે આપણે જવાબ જે આવશે લીટરમાં લાવવાનો હોય ને એટલે એટલો આવે, બાકી આમાં 83 જેટલો જવાબ આવે, કદ જેટલું આવે આના પરથી, દળના છેદમાં ઘનતા કરો એટલે જેટલું કદ આવે આપણે એ કદને અહીંયા મૂકવાનું હોય. ગ્રામમાં વજન એટલે આપણી માટે ડબલ્યુ બાય ડબલ્યુ ટકાવારી હોય છોકરા એટલે 100 એ લેવાનું હોય એટલે આપણે અહીંયા મૂકવું પડે 68. અણુભાર જે આવશે એ આપણા માટે 63 અને બાકીનું જે તમે કદ લાવ્યા અને લીટરમાં ફેરવીને અહીંયા મૂકો એટલે તમારો જે આવશે એ મોલારિટીનો જવાબ આવશે. ઓકે, આના પછી છે એ દાખલો આપણે જોઈએ. પાણીની અંદર પાણીમાં ગ્લુકોઝના દ્રાવણ પર 10% ડબલ્યુ બાય ડબલ્યુ એમ લેબલ લગાવેલું છે. હવે તમે એક વસ્તુ જોઈ શકો કે આપણી પાસે ગ્લુકોઝ છે એમાં તમે 10% ડબલ્યુ બાય ડબલ્યુ એમ લેબલ લગાવ્યું તો આપણી માટે 10 ગ્રામ છે એ ગ્લુકોઝ થાય, 10 ગ્રામ ગ્લુકોઝ થાય તો ત્યારે આપણા માટે 90 ગ્રામ છે એ પાણી હોય. બરાબર, તો આપણે દ્રાવણની મોલાલિટી જોવે છે અને દરેક ઘટકનો મોલ અંશ જોવે છે. મોલાલિટી જો જોતી હોય તો આપણા માટે શું આવે, અહીંયા 1000 ગુણ્યા દ્રાવ્ય આવે છેદમાં અણુભાર આવે અને એને ગુણ્યા દ્રાવક આવે. એટલે હું અહીંયા 1000 લખું એને ગુણ્યા 10 લખીશ, કારણ કે દ્રાવ્ય 10 જ થશે. અણુભાર ગ્લુકોઝનો છે એટલે 180 આવશે અને દ્રાવક છે એ આપણા માટે 90 આવશે, કારણ કે દ્રાવક 90 થાય. હવે અહીંયા આ મીંડું ઉડે 100 ના છેદમાં આપણી માટે 18 નવા 162 થાય. તો આના પરથી આપણે 100 ભાગ્યા 162 કરીએ તો આપણે એના પરથી શું લાવી શકીએ, એની મોલાલિટી લાવી શકીએ. હવે એ જે મોલાલિટી આવે પછી હું તમને એમ કહું કે મોલાલિટી આવી ગઈ, હવે મારે આના મોલ અંશ ગોતવો છે. મોલાલિટીનો ભાગ પતી ગયો, મોલાલિટી આવે. હવે દરેક ઘટકનો મોલ અંશ લાવવો છે
તો દરેક ઘટકનો મોલ અંશ જો મારે લાવવો હોય તો હું શું કરીશ? જો આ 10 ગ્રામ છે, આ 90 ગ્રામ પાણી છે, તો પહેલાં આપણે ગ્લુકોઝના મોલ ગોતીએ. તો જો હું ગ્લુકોઝના મોલ ગોતું તો એ આપણને જવાબ કઈ રીતે મળે? તો ગ્લુકોઝના મોલ હોય તો ગ્રામમાં વજન ગ્લુકોઝનું ને છેદમાં એનો અણુભાર, એટલે 10ના છેદમાં આપણે 180 કરીએ એટલે ઉડી જાય, 1/18 કરો એટલે આપણા માટે 0.055 જેવું આવે, બરાબર. કારણ કે 1/18 તમે 18 કરશો એટલે અહીંયા ભાગ નહીં આવે એટલે પાછું મીંડું આવશે, એટલે 18 × 5 = 90 આવશે, 10 + 0.055 જેવું થાય. એવી રીતે આપણે પાણીના મોલ ગોતીએ તો આપણા માટે ગ્રામમાં વજન 90 છે, 90ના છેદમાં 18 કરશો એટલે 4.44 જેટલા મોલ આવે. 18 × 72 કરો, 18 × 5 = 90 કરો, સીધો જવાબ આવે 5 ગ્રામ. આ બંનેનો ટોટલ કરશો તમે એટલે આપણા માટે કુલ મોલ આવશે, એટલે 5 + 0.055 એવું થશે, એટલે 5.055 આ રીતે આવશે, એટલે આ કુલ મોલ થશે, બરાબર. હવે એ જે કુલ મોલ આવી ગયા, આ ગ્લુકોઝના મોલ, આ પાણીના મોલ, અહીંયા જવાબ આવ્યો કુલ મોલ. હવે મારે શું કરવું હોય કે મારે ગ્લુકોઝના મોલ અંશ જોવે છે, ગ્લુકોઝ છે એના મારે મોલ અંશ જોવે, એમ પાણીના આવી રીતે મારે મોલ અંશ જોવે, તો મારે શું કરવું પડે? ગ્લુકોઝના ઘટકના મોલ, કારણ કે આપણી પાસે શું થયું, ઘટકના મોલ 0.055 છેદમાં આવશે 5.055. પાણીના મોલ હશે તો પાણીના ઘટકના મોલ કેટલા છે? 5 × 5 = 5.055, એટલે આ જવાબ છે 0.9998 જેવો આવશે, અને આ જવાબ છે 0.0 પછી આવશે, પણ આ બંનેનો ટોટલ કરશો એટલે તમારો જવાબ કેટલો આવશે? 1, બરાબર. હવે તમારે જોવે છે મોલારિટી, કારણ કે જો દરેક ઘટકના મોલ અંશ કેટલા છે, જો ઘનતા હોય તો મોલારિટી. હવે આપણે મોલારિટી જોતી હોય તો ઘનતા પરથી આપણે દળના છેદમાં કદ, એના પરથી કદ ગોતી અને દળના છેદમાં ઘનતા લાવવી પડે. ટકાવારી છે એ પર્સન્ટેજ બાય છે, વેઇટ બાય વેઇટ, એટલે 100ના છેદમાં આપણે ઘનતા 1.2 લઈએ એટલે આપણી માટે 1000ના છેદમાં 12 આવે, એના પરથી કદ આવે. તો આપણે 1000 છે એના ભાગ્યા 12 કરીએ તો આપણી માટે 12 × 8 = 96 થાય, 4 વધે 40, 12 × 3 = 36 થાય, પાછો 4 વધે 83.3 આવે, એટલે આપણે 83.3 ઈ આપણા માટે ml આવે. એને આપણે લીટરમાં ફેરવવું હોય તો 0.0833 આવે. અને આપણે મોલારિટીનું સૂત્ર લગાડીએ તો 1000 નથી લખતો કારણ કે સીધું લીટરમાં લખશું, તો ગ્રામમાં વજન કેટલું છે? તો ગ્રામમાં વજન છે એ 10 છે. અણુભાર છે એ તમે ગ્લુકોઝની વાત કરો છો, પાણીમાં ગ્લુકોઝ ઓગળ્યો છે એટલે 180 આવશે, અને અહીંયા તમે 0.0833 લખશો એટલે તમને શું મળશે? મોલારિટીનો જવાબ મળશે, અને એ મોલારિટી છે એ તમારા માટે આવશે 0.67 જેવું આવશે. તો આ તમારા માટે જવાબ આવશે 0.67. જો હું ખાલી તમને શું થાય કે ગણતરી નથી કરતો, સીધા જવાબ તમને લખો એટલે તમને ખબર પડે આનો જવાબ છે 0.67 જેવો આવશે છેલ્લો. આપણે જે મોલારિટી ગોતીએ એનો જવાબ છે એ આપણને મળશે 0.617 જેવો, અને આ જે જવાબ છે એ આપણને જે મળશે એ 0.99, અને આ છે 0.01. એટલે તમારા ગણતરી કરો. તમને મેં દાખલો કેમ ગણવો એ શીખવાડો, જો આજ બેઠો દાખલો પૂછાય એવી જરૂર નથી, આના જેવો પૂછાય, બરાબર. 10ટકાની બદલે 20ટકા કરી નાખે, દ્રાવણની ઘનતા 1.2ની બદલે 1.24 કરી નાખે, 1.25 કરી નાખે, તો એ દાખલો તમને જવાબ આવડવો જોઈએ. આપણે રીત આવડવી જોઈએ, હું તમને કેમ શીખવાડું છું એ આવડવું જોઈએ, બરાબર. ત્યાંથી આપણે આગળ જઈએ. જો આ દાખલો છે એ બહુ સરસ છે, તમે હરખું ધ્યાન આપજો. Na2CO3 ને NaCO3 બંને પદાર્થોનો સમમોલ જથ્થો, આપણે થોડુંક લખી નાખીએ એટલે દાખલો થોડોક મોટો થશે. NaCO3 એનો સમમોલ જથ્થો કેટલું મિશ્રણ છે? 1 ગ્રામ મિશ્રણ. એને સંપૂર્ણપણે પ્રક્રિયા કરવા માટે 0.1 મોલર 0.1 મોલર HCLના કેટલા ml જોવે? HCLના કેટલા ml જોશે? આવું આપણે જોવે છે, બરાબર.
તો આપણે બીજું કાંઈ નહીં, મોલારિટી ઉપરથી કદ જ ગોતવાનું છે. પણ આપણે પહેલાં શું કરવું પડશે એ તમે જોઈ લો. અહીંયા ધ્યાન આપજો, જો આપણે એને ટુ સીઓ થ્રી છે અને એને એચ સીઓ થ્રી છે, બરાબર. એ બંનેનું ભેગું થઈને મિશ્રણ એક ગ્રામ છે, તો કોનું કેટલું મિશ્રણ આપણને ખબર નથી. એટલે આપણે શું કરીએ કે એને ટુ સીઓ થ્રી છે એની માટે એક્સ ધારવું, આની માટે વન માઇનસ એક્સ ધારવું. પછી હું બંનેના મોલ ગોતું, મોલ એટલે ગ્રામમાં વજન, તો ગ્રામમાં વજન એક્સ થશે. આની માટે મોલ, ગ્રામમાં વજન એક્સ થશે, વન માઇનસ એક્સ થશે. એટલે ગ્રામમાં વજન છેદમાં અણુભાર, અણુભાર એટલે 106, આમાં અણુભાર એટલે NaCl 84. હવે આવડું જોઈએ, 23 દુ 46 46 ને આ 12 કરશો 58 58 ને 16 3 48, એટલે એ તમારા માટે 106 થશે, 58 48. એવી રીતે 23 ને 24 ને 12 36 ને 36 ને 48 84 થશે. અહીંયા બંનેના સમ મોલર જથ્થા છે, એટલે એક્સના છેદમાં 106, વન માઇનસ એક્સના છેદમાં 84. આ બે ભેગું કરશો તમે તો આ બાજુ ગુણાશે, એટલે 84 × x થશે 84 એક્સ. 106 અને 1 માઇનસ એક્સ, આ 84 x, 106 અને માઇનસ 106 x, આ 84 x વત્તા આપણા માટે 106 x કરશો એટલે 106 આવશે. અહીંયા આપણા માટે 190 થશે એક્સ અને 106 આવશે. એક્સ બરાબર 106ના છેદમાં 190 કરશો એટલે આપણને 0.558 જેવું મળશે. તો આ જે જવાબ આવ્યો એ આપણા માટે Na2CO3નો જવાબ આવ્યો. હવે મારે NaHCO3ની વાત કરવી હોય તો એની માટે મારા પાસે 1 માઇનસ એક્સ છે, તો હું 0.558 કરીશ, 1 માઇનસ એક્સ 0.558 કરશું એટલે આપણને 0.442 મળશે, આનું જ મળશે. આટલું થઈ જાય એ પછી આપણે શું કરવાનું છે એ તમે જુઓ કે આપણે એને ટુ સીઓ થ્રી છે એ કેટલો છે આમાં એ જોઈએ. એને એચ સીઓ થ્રી કેટલો છે એ આપણે જોઈએ. હવે એને ટુ સીઓ થ્રીનું વજન 106 ગ્રામ છે, બરાબર. તો 106 ગ્રામે આપણા માટે 558 છે, બરાબર. તો આપણા માટે 1 ગ્રામ મિશ્રણમાં એ કેટલું હોય, તો 106 એ 0.558 છે, બરાબર. તો આપણા માટે એ આમાં આપ્યું છે કે 106 ગ્રામ હોય ત્યારે એ આપણા માટે HCl કેટલું વપરાય જોવાનું છે. તો આપણે પહેલાં શું કરવું પડશે, આની આપણે પ્રક્રિયા કરવી પડશે HCl આરે. તો જો અહીંયા ધ્યાન આપો, કારણ કે એમાં લખ્યું છે કે કેટલો આ વપરાય HCl, તો Na2CO3 આની હું HCl આરે પ્રક્રિયા કરીશ. એવી રીતે, કારણ કે આપણે HCLનું પ્રમાણ કેટલું વપરાય છે એ જોવે છે, તો આની હું આપણે HCl આરે પ્રક્રિયા કરશું. તો જો આપણે આની પ્રક્રિયા કરીએ HCl આરે, Na2CO3ની HCl આરે પ્રક્રિયા કરીએ, તો આપણને મળશે અહીંયા NaCl વત્તા H2O વત્તા CO2. પણ અહીંયા એને 2 છે તો મારે 2 વડે ગુણવું પડશે, તો આને 2 વડે ગુણવું પડે એટલે 2NaCl થઈ જશે આપણા માટે. H2O ને O અને CO2 છૂટું પડી જશે, બરાબર. હવે અહીંયા શું થયું કે Na2CO3 છે એ આપણા માટે 106 ગ્રામ છે. Na2CO3 106 ગ્રામ હોય ત્યારે જે NaCl વપરાય છે એમાં HCl વપરાય છે, એમાં આ હાઇડ્રોજનનો પરમાણુ ભાર 1 થાય, આનો 35.5, ટોટલ 36.5 થાય. પણ 36.5 × 2 કરે 73, 106 એ 73 વપરાય છે. તો 0.558 ગ્રામ Na2CO3 હોય ત્યારે કેટલું વપરાતું હોય, તો 0.558 × 73 એના છેદમાં 106 કરો એટલો જવાબ આવશે. એ જ રીતે અહીંયા જ્યારે રિએક્શન થશે, અહીંયા આપણા માટે બેઝ છે, આપણા માટે એસિડ છે, એસિડ અને બેઝ જ્યારે રિએક્શન કરો ક્ષાર અને પાણી મળશે, તો અહીંયા NaCl આવશે, અહીંયા H2O આવશે, અહીંયા CO2 આવશે. તો અહીંયા 84 હોય ત્યારે અહીંયા સંતુલન છે NaCl H2O CO2, તો 84 એ આ 36.5 વપરાય, તો 0.442 એ કેટલું આવશે, તો અહીંયા 0.442 × 36.5 છેદમાં 84 કરશો એટલે જવાબ આવશે. તો આ બંનેના કેટલા કેટલા જવાબ આવે એ તમારે જોવાનું થાય. તો આ બંનેનો જવાબ છે એ આવે છે
एक में पॉइंट 192 ने एक में पॉइंट 384 એટલે पॉइंट 384 આવશે આ पॉइंट 192 આવશે તો આ બંનેનો આટલો આટલો પ્રમાણ આવ્યો આ બેનો ટોટલ કરો હવે કારણ કે આમાં તમે શું કર્યું છે કે આ પદ આવું છે આમાં Na2CO3 ને NaCO3 બે ભેગા છે પણ બે એક ગ્રામ જ છે અને એમાં આપણે પોઈન્ટ 1 મોલર HCl છે એનો ml જોવે છે તો આપણે પોઈન્ટ 384 અને પોઈન્ટ 192 ને ભેગા કરીએ આ છે આપણા માટે Na2CO3 છે આ આપણા માટે NaCO3 છે 4 ને 2 6 આવશે 8 ને 7 વધી પડી 1 આવશે એટલે પોઈન્ટ 576 આવશે તો આ પોઈન્ટ 576 ટોટલ ગ્રામ થયું આપણા માટે આટલા ગ્રામ થયું બરાબર એટલે પોઈન્ટ 576 ગ્રામ છે પદાર્થ થયો એટલે હવે આપણે મોલારિટી ગોતી શકીએ કે મોલારિટી બરાબર 1000 ગુણ્યા દ્રાવ્ય પોઈન્ટ 576 HCl એનો અણુભાર 36.5 બરાબર અને કેટલા ml છે આપણે જોવે છે મોલારિટી આપણને આપી દીધી છે 0.1 તો આના પરથી આપણે ગણતરી કરીએ તો શું આવશે તો 0.1 ગુણ્યા 36.5 આપણે આવું પણ કરી શકીએ ml છે અને સૂત્રનો કરતા બને કેટલા ml આવશે તો 1000 ગુણ્યા 0.576 36.5 0.1 તો આ 1000 ગુણ્યા 0.576 કરીને આપણો જે જવાબ આવશે લીટરમાં અત્યારે ml માં આવશે તો આપણા માટે જે જવાબ આવશે એ કેટલો આવશે તો આવું છે અહીંયા એ લોકો લીટરમાં લીધું એટલે અહીંયા જવાબ આવે છે 0.1576 લીટર અથવા આપણાને ફેરવવું હોય તો જવાબ અહીંયા જો આપણે 1000 રાખી મૂકીએ તો આપણો જવાબ આવે 157.6 ml 1576 કે 1578 બેમાંથી એક આવશે બરાબર તો આ દાખલો આ રીતે થયો ફરીવાર તમને આખો દાખલો એક વખત સમજાવી દઉં એટલે તમને ખબર પડી જાય કે Na2CO3 અને NaHSO3 છે બંને માટેમાંથી જે Na2CO3 માટે x ધરે તોલું 1-x આવશે ગ્રામમાં વજન છેદમાં અણુભાર તો ગ્રામમાં વજન છેદમાં અણુભાર પ્રતિ મોલ મળે એ બંને મોલને સરખાવી દો એટલે આપણને x એટલે Na2CO3ના આટલા મોલ મળ્યા જો આટલા મોલ હોય તો આમાંથી આપણે બાદ કરીએ 1 ગ્રામ હતો પદાર્થમાંથી તો આપણને આ મળશે Na2CO3ની પ્રક્રિયા HCl રાખો તો કેટલો HCl વપરાય આપણને ખબર પડે તો આપણે જોવા 0.384 ગ્રામ આની અંદર તમે HCl ની પ્રક્રિયા કરો એટલે આપણને ખબર પડે કે નહીં 0.192 ગ્રામ બેનો ટોટલ કરો એટલે ટોટલ પદાર્થ છે એ આટલો છે બરાબર બે ભેગા કરીને એટલે આપણે મૂકીએ એટલે આપણને જવાબ મળશે 0.1578 લીટર અથવા તો 157.8 ml ઓકે આગળ છે આપણે આગળ વધીએ જોઈએ દળથી 25% દ્રાવણના 300 ગ્રામ અને 40% દ્રાવણના દળથી 400 ગ્રામ મિશ્ર કરીને એક દ્રાવણ બનાવવામાં આવ્યું તેની દળથી દ્રાવણના દળથી ટકાવારી ગોતો તો પહેલાં આપણે શું જોવાનું 25% છે 25 ના છેદમાં 100 ગુણ્યા તમે 300 કરો એવી રીતે 40 છે 40 ના છેદમાં 100 ગુણ્યા તમે 400 કરો કારણ કે 25% દ્રાવણના 300 ગ્રામ આપ્યા છે એટલે આપણે આવું 25% દ્રાવણ છે એના 300 ગ્રામ અને 50% દ્રાવણ છે 40% દ્રાવણ છે એના આપણને 400 ગ્રામ આપ્યા છે તો તમે જોઈ શકો કે અહીંયા આપણે આ મીંડા ઉડાડી નાખીએ તો આપણને 25 તેરી 75 ગ્રામ મળે આપણે અહીંયા આવી રીતે ઉડાડી નાખીએ તો 40 × 4 એટલે 160 ગ્રામ મળે તો આ બે પદાર્થ મળે એટલે ટોટલ આપણા માટે 25% એટલે આપણી માટે W/W છે 40% એટલે W/W છે એટલે આપણે આ ભેગું કરશું એટલે આપણને દ્રાવ્ય પદાર્થનું વજન મળે જે 75 અને 160 કરશો એટલે 6 ને 7 નો તગડો વધી એટલે આપણે માટે 235 ગ્રામ પદાર્થ એમાં દ્રાવ્ય મળે અને જો તમે દ્રાવણના ml ગણોશો તો 300 વત્તા 400 એટલે ટોટલ થશે એ 700 ml થાય એટલે 700 ગ્રામ થાય તો હવે આપણે જો પર્સન્ટેજ W/W નું સૂત્ર વાપરીએ તો આપણને આવું મળે 100 × દ્રાવ્ય પદાર્થનું વજન ગ્રામમાં છેદમાં દ્રાવણનું વજન ગ્રામમાં આવી રીતે થાય એટલે 100 × તમે 235 કરો અને દ્રાવણ છે એને છેદમાં 700 કરો આ બે ઉડી જશે એટલે 235 ભાગ્યા 7 કરો એટલું મળે 7 તેરી 21 2 25 7 તેરી 21 4 વધે 40 7 5 35 50 37 54 33.57% આપણને ટકાવારી મળે બરાબર છે તો આ જે છે એ તમારા માટે પરિણામતા દ્રાવ્યની દ્રાવણના દળની ટકાવારી થઈ બરાબર
અહીંથી આપણે આગળ જઈએ. હવે અંતિમ દ્રાવણ હોય ત્યારે અંતિમ પરિણમતા દળની ટકાવારી અંતિમ દ્રાવણ બીનું હોય ત્યારે જોઈએ છે. આ આપણે છે એટલી જોઈએ છે. અંતિમ કરવું હોય છેલ્લું તો તમારે શું કરવું પડે, 100 માંથી 33.57 બાદ કરવાના. તો તમે 100 માંથી 33.57 બાદ કરશો એટલે અહીંયા આપણને આવું મળશે, 10 માંથી 7 જે 3, અહીંયા 4, અહીંયા 6, અહીંયા 6, એટલે 66.43 ગ્રામ છેલ્લે વધે. આટલું હોય 25% દ્રાવણના 300 ગ્રામ, 40% દ્રાવણના દળથી 400 ગ્રામ મિશ્રણ એક દ્રાવણ બનાવવામાં આવ્યું. પરિણમતા દ્રાવણના દળની ટકાવારી, પરિણમતા એટલે છેલ્લું દ્રાવણ, અંતિમ દ્રાવણના દળની ટકાવારી, તો એ 66.43 આવશે. બરાબર, અહીંથી આપણે આગળ જઈએ. હવે જો અહીંયા એક પ્રતિહિમ, એ તમને ખબર છે કે એન્ટી ફ્રીઝિંગ એજન્ટ તરીકે ઇથિલિન ગ્લાયકોલનો ઉપયોગ થાય, એમાં 222.6 ગ્રામ ઇથિલિન ગ્લાયકોલ આપેલું છે, 200 ગ્રામ પાણી. એટલે આપણે અહીંયા લખીએ કે ઇથિલિન ગ્લાયકોલ હોય એટલે આપણે આવું સમજીએ કે CH2OH અને CH2OH થાય, અને એ પદાર્થ છે એ 222.6 ગ્રામ છે, અને 200 ગ્રામ આપણે શું કરીએ છીએ એમાં પાણી મિક્સ કરીએ અને બનાવવામાં આવ્યું. તો દ્રાવણની પહેલાં મોલાલિટી ગણો, તો ચલો પહેલાં મોલાલિટી ગણશું આપણે, અને પછી આપણને ઘનતા આપી દીધી છે. તો ઘનતા આપી હોય 1.072 ગ્રામ પ્રતિ ml, તો દ્રાવણની મોલાલિટી કેટલી થશે. એટલે પહેલાં મોલાલિટી ગોતવી છે અને પછી આપણે મોલાલિટી ગોતવી છે. તો આપણે જોઈએ કઈ રીતે થશે એ. બરાબર, તો જો હા મોલાલિટી જોવે છે, તો મોલાલિટી જોતી હશે તો આપણે શું કરશું છોકરાઓ, 1000 × દ્રાવ્ય, તો દ્રાવ્ય પદાર્થ આપણને આપી દીધો છે 222.6, અને 200 ગ્રામ એવું લખી દીધું છે. તો આપણે 200 ગ્રામ લખી દીધું હોય તો આપણે છેદમાં 0.2 જ કરવાના રહે ને ખાલી, અને ઇથિલિન ગ્લાયકોલ 222.6 ગ્રામ પદાર્થ ફેંકો છે અને 0.2 કિલોગ્રામ આપી દીધું છે આપણે, ગ્રામમાં વજન છેદમાં અણુભાર, તો આને ગુણાકારમાં 62 આવશે, ઇથિલિન ગ્લાયકોલ 62 થાય. આનો તમે જે જવાબ આવે એ લાવો, એ તમારા માટે મોલાલિટી થશે. અને તમારે મોલાલિટી જોવે છે તો ઘનતા બરાબર આપણી પાસે દળના છેદમાં કદ છે, તો કદ લઈ આવો. બરાબર, તો કદ લાવશો એટલે શું મળશે, પેલા આપણને અહીંયા આપણે કદ લાવશો એટલે દળના છેદમાં ઘનતા આવશે. દળ છે એ 200 છે, ઘનતા 1.072 છે. બરાબર, એટલે આપણને જે જવાબ મળશે 200 ના છેદમાં 1.072 કરશો એટલે આ જવાબ મળશે, કદ મળશે. હવે તમે શું કરશો કે મોલારિટી જોવે છે તો 1000 × દ્રાવ્ય કરશો, અહીંયા અણુભાર કરશું, એટલે આપણને ટોટલ દ્રાવણનું કદ ml મળશે. પણ એ જે દ્રાવણ હોય એ આપણા માટે દ્રાવ્ય પ્લસ દ્રાવકથી બનેલું હોય, તો દ્રાવક જે છે એ આપણા માટે 200 ગ્રામ પાણી આપેલું છે. આ દ્રાવ્ય અહીંયા લઈ આવીશું, કદ એમાં ઉમેરાશે, બે ભેગું થશે એટલે આપણને દ્રાવણ મળી જશે. તો આપણા માટે અહીંયા 100,000 છે. હવે જો આનો જવાબ શું આવે પહેલાં જોઈએ, મોલાલિટી છે એ શું આવે, તો મોલાલિટી છે એ આપણા માટે લાવશો એટલે 17.95 જેવું આવશે. જો આ તમારે ગણતરી કરીને લાવવાનું છે, તમને લખું છું, એટલે 200 ના છેદમાં 1.072 કરશો એટલે તમારા માટે આવશે 394.2 ml. તો એ 394.2 ml છે ને તમે લીટરમાં ફેરવો, 0.394 થશે. હવે તમે શું કરશો કે દ્રાવ્ય અને દ્રાવક બેનો સરવાળો કરશો એટલે દ્રાવ્ય છે એ 200 છે, દ્રાવક છે એ 200 છે, અને દ્રાવ્ય છે એ 222.6, એટલે ટોટલ 422.6 થાય. એટલે આપણા માટે જે આવશે છેલ્લે મોલારિટી ગોતવી હોય તો મોલારિટી માટે આપણા માટે સૂત્ર આવશે 222.6 અણુભાર જે પદાર્થ છે એ 62 ઇથિલિન ગ્લાયકોલનો, અને એના પરથી જે દ્રાવણ ટોટલ લઈએ આપણે એ આવશે 0.0394. આના પરથી જે ટોટલ મોલારિટી આપણને મળશે એ મોલારિટી છે એ આપણને 9.10 જેવો જવાબ મળશે, એ આપણા માટે મોલારિટી. હવે શું થાય કે આંકડા છે એ તમારે લાખવા પડે, હું તમને દાખલો કેમ ગણાવી આપું શીખવાડું છું. બરાબર છે, ત્યાંથી આપણે આના પછીનો દાખલો છે એ જોવો છે. તો આપણે આના પછીના દાખલા પર જઈએ. તમે જોયું હશે છેલ્લા 3 દાખલા છે એના એમ નાના નાના ફેરફારો કરીને, બાકી તો સેમ રીત જ આપણે ઉપયોગ કરીએ છીએ, એ પરિચિત છે. હવે
એના પછીનો દાખલો છે એ આપણે ચેક કરવું છે, એ જોઈએ. પીવાના પાણીનો એક નમૂનો ખૂબ જ ખરાબ રીતે ક્લોરોફોર્મ, ક્લોરોફોર્મ એટલે CHCl ટ્રાયક્લોરોમિથેનથી સંદૂષિત થયેલો છે, બગડ્યો છે, જેને કેન્સરજન્ય એટલે આપણા માટે કાર્સિનોજન ધારવામાં આવ્યો છે. તો સંદૂષણનું સ્તર 15 PPM છે, 15 PPM છે. તો એને દળથી ટકાવારીમાં શોધો, તો આ તો તમારા માટે સહેલું થઈ જશે. જો PPM એટલે શું થશે, PPM એટલે મિલીગ્રામ પ્રતિ લિટર થાય, એટલે એક લિટર હોય એની અંદર, એટલે હું એમ કહી શકું કે 1000 હોય એની અંદર 15 મિલીગ્રામ જેટલું હોય, એટલે મિલીગ્રામ પ્રતિ લિટર થાય. તો આપણે દળથી ટકાવારી ગોતતા હોઈએ ત્યારે દળથી ટકાવારીમાં 100 લેતા હોઈએ તો ત્યારે કેટલું થાય, તો 15 × 100 એના છેદમાં 1000 થશે. આ ઉડી જશે, આ ઉડી જશે, એટલે આપણા માટે આવશે 15 × હવે તમે જુઓ 15 × 10⁻³ લખવું પડે, એટલે આપણા માટે મિલીગ્રામ છે, એટલે 15 × 10⁻³ × 100 છેદમાં આવશે 1000, એટલે આપણે આ બે આ ઉડી જશે, આ એક ઉપર આવશે, એટલે 15 × 10⁻⁴ થાય. અને આને સહેલું લખવું હોય તો 1.5 × 10⁻³ લખાય. તો આટલો જવાબ છે આપણા માટે દળ ટકાવારીમાં આવે. હવે એના પછી છે કે પાણીના નમૂનામાં ક્લોરોફોર્મની મોલાલિટી નક્કી કરો. તો આપણે જો એના નમૂનામાં મોલાલિટી નક્કી કરવી હોય તો મોલાલિટી માટે તો આપણી પાસે સૂત્ર છે જ તે. તો એ મોલાલિટી જે છે એમાં આવશે દ્રાવ્યનું ઉદલી, આપણે મૂકતા તહીં જ મૂકવાનું છે. તો મોલાલિટી એટલે શું કરશું, 1000 × દ્રાવ્ય, તો દ્રાવ્ય પદાર્થ જે છે એ આપણા માટે 15 × 10⁻³, કારણ કે 15 મિલીગ્રામ છે. ક્લોરોફોર્મ હોય એટલે આપણે 35.5 × 3 કરીએ, હાઇડ્રોજનનો 1 ઉમેરીએ અને કાર્બનના 12 ઉમેરીએ, એટલે 13 આપણી માટે 35.5 × તમે 3 કરશો એટલે 71 35.5 ઉમેરો, જેવું થયું 119.5 આવશે ટોટલ. આ બધું થઈને આ તમે કરશો એટલે આપણા માટે 106.5, 106.5 આવશે, અને એમાં તમે 13 ઉમેરશો એટલે આપણા માટે 119.5 આવશે. એટલે આપણા માટે આ 119.5 થયો, અને એને ગુણ્યા આ દ્રાવક છે એ 1000 જ હોય, કદ છે એ 1000 જેટલું પ્રમાણ હતું, એટલે 1000 લેવાનું, 1000 આમાં મેં ઉડી ગયા. 15 × 10⁻³ આના છેદમાં 119.5 કરશો એટલે તમારે જે ભાગાકાર આવશે તમારો જવાબ આવશે, અને છેલ્લો જવાબ જે તમારો અંતિમ જવાબ આવશે એ 1.255 × 10⁻⁴ મોલાલિટી. ખાલી ભાગાકાર તમારો જવાબ હું તમને એટલા માટે આપું છું કે તમને ખબર પડે જવાબ પીવાય હોય છેલ્લે, બરાબર છે. ત્યાંથી હવે તમે આગળ જોશો તો શું કહેવા માગે છે એ જુઓ. આલ્કોહોલ અને પીવાના આલ્કોહોલ અને પાણીના દ્રાવણમાં આણ્વીય પારસ્પરિક ક્રિયા શું ભાગ ભજવે. હવે તમે વિચાર કરો કે આલ્કોહોલને જ્યારે પાણીમાં તમે ભેગું કરશો ત્યારે આલ્કોહોલ અને પાણી વચ્ચે હાઇડ્રોજન બંધ બનશે, પણ હાઇડ્રોજન બંધ છે એ નિર્બળ બંધ છે, પણ જ્યારે પાણીના અણુ અને આલ્કોહોલ વચ્ચે આ પાણીમાં હાઇડ્રોજન બંધ હોય આલ્કોહોલમાં હાઇડ્રોજન બંધ હોય બે વચ્ચે હાઇડ્રોજન બંધ બને એટલે હાઇડ્રોજન બંધ બને, એકબીજાને પાણીની અંદર આલ્કોહોલ ઓગળી જાય. પણ હવે શું થાય કે જ્યારે તમે પાણીમાં આલ્કોહોલ ઉમેરો છો ત્યારે હાઇડ્રોજન બંધ છે આમાં જે બનતો આંતરાણ્વીય હાઇડ્રોજન બંધ હોય એની કરતાં હાઇડ્રોજન બંધ નિર્બળ બને, અને આણ્વીય પારસ્પરિક પ્રક્રિયા થાય એટલે આપણો જે હાઇડ્રોજન બંધ છે એ આ બંનેના જોડાણથી બંધ હાઇડ્રોજન બંધ કરતા છે એ કેવો છે, હાઇડ્રોજન બંધ પ્રબળ હોય, પણ મૂળ હાઇડ્રોજન બંધ છે એ વીક ફોર્સ છે, નિર્બળ બંધ છે, બરાબર. એટલે તાપમાન વધે અને દ્રાવ્ય બાષ્પ દબાણમાં વધારો થાય એટલે આપણા માટે શું થશે, બાષ્પ દબાણ છે એમાં શું થશે વધારો, એટલે ઉડતા વાર લાગે કારણ કે એ પાણીમાં જોડાઈ ગયું છે, એટલે બાષ્પ દબાણ વધશે અને બાષ્પ દબાણમાં વધારો થાય, બરાબર. તો આપણા માટે એવું જ આવશે, બાષ્પ દબાણ છે એની અંદર શું થશે વધારો થશે. અને બીજું એમ કહી શકાય કે ધન વિચલન દર્શાવશે રાઉલ્ટના નિયમથી. બાકી આગળ જઈએ, શા માટે વાયુ હંમેશા જેમ તાપમાન વધારવામાં આવે છે તેમ પ્રવાહીમાં ઓછા દ્રાવ્ય થવાનું વલણ ધરાવે. કારણ કે જ્યારે વાયુ છે એ નિર્બળ આકર્ષણ બળ ધરાવતા હોય એને તમે
જ્યારે પ્રવાહીમાં દ્રાવ્ય કરો એટલે પ્રવાહીની અંદર તમે વાયુને ઓગાળો ત્યારે એ ઓગળે ખરા, પણ એ નિર્બળ આકર્ષણ ધરાવતા હોવાને કારણે એ ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા તરીકે વર્તે, બરાબર? એટલે દ્રાવણ છે એને ગરમ કરવાનું વલણ ધરાવે. તો વાયુમાં તમે જેમ જેમ તાપમાન વધારશો એમ એમ ઉષ્મા ક્ષેપક હોય એટલે એ પોતે પોતાની સપાટીથી છૂટતા જાય, એટલે પોતે પોતાના સપાટીથી છૂટતા જશે એટલે શું થાય, બાષ્પ સ્વરૂપમાં રૂપાંતર થાય, કારણ કે આકર્ષણ બળ તો એમાં નિર્બળ નિર્બળ જ ગોઠવાયેલું હોય. એટલે વાયુઓ છે એમાં તમે જેમ તાપમાન વધારશો એમ ડેલ્ટા એચ છે એ નેગેટિવ થશે, ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા થશે. એટલે એ જેમ ઓગાળો એમ પોતાની સપાટી છોડતા જાય, જે ઓગાળો છે અને સપાટી છોડતા જાય છે એટલે એ દ્રાવ્ય કેવા રહે, ઓછા જ રહે, બરાબર? ત્યાંથી આપણે આગળ જઈએ, હેનરીના નિયમનું નિવેદન કરો અને કેટલાક અગત્યના અનુપ્રયોગ જણાવો. તમને ખબર છે હેનરીનો નિયમ શું છે? હેનરીનો નિયમ એમ છે કે જ્યારે કોઈપણ વાયુ પદાર્થને પ્રવાહીમાં ઓગાળવામાં આવે, જ્યારે કોઈપણ વાયુને પ્રવાહીમાં ઓગાળવામાં આવે ત્યારે એ એના મોલ અંશના સમપ્રમાણમાં હોય એના પરથી પી બરાબર કે એચ ઇન્ટુ એક્સ આવે. આવું સમકાલીન ડાલ્ટને પણ જણાવ્યું હતું. અને આપણે જ્યારે આલેખને દર્શાવીએ છીએ ત્યારે આપણને ખબર છે આલેખ સીધી રેખામાં આવે, બાષ્પ દબાણ વિરુદ્ધ મોલ અંશનો આલેખ દોરીએ જ્યારે આપણે માટે સીધી રેખામાં આવશે. પછી આપણે કીધું હતું કે જેમાં સુયોજન કે વિયોજન ન થતું હોય એના માટે લાગુ પડે, રાઉટના નિયમનું પાલન થતું હોય એને લાગુ પડે, બરાબર? જ્યારે દ્રાવણનું કુલ કદ હોય એ દ્રાવક અને દ્રાવ્યનું ટોટલ થાય એના જેટલું થતું હોય એને આપણે હેનરીનો નિયમ લાગુ પડીએ. બાકી તમને ખબર છે કે આપણા વાઇન છે, બિયર છે, બિસ્કી છે એ બધું બનાવવા માટે વાયુની દ્રાવ્યતા વધારવા માટે હેનરીના નિયમનો ઉપયોગ થાય. આપણા શરીરની અંદર રક્તકણની અંદર ઓક્સિજન છે એ સહેલેથી પાસ થવા માટે, સહેલેથી પસાર થવા માટે, પરિવહન તંત્ર માટે પણ એ આપણા માટે વાયુની દ્રાવ્યતા માટે જરૂરી છે. સ્કૂબા ડાઇવિંગ માટે મરજીવા છે પોતાની સાથે જ્યારે બાટલા લઈ જાય ત્યારે આપણે એવું જોયું હતું કે 11.7% એમાં હિલિયમ હોય, 56.2% આપણા માટે નાઇટ્રોજન હોય અને 32.1% આપણા માટે ઓક્સિજન હોય, બરાબર છે? પછી આપણે એમ વાત કરી હતી કે જો કોઈ પણ પર્વતારોહકો જ્યારે ઉપર જતા જાય એમની શું થાય કે જો શરીરની અંદર પૂરતા પ્રમાણમાં ઓક્સિજન નહીં હોય તો એને શ્વાસ લેવામાં તકલીફ પડે, વિચારવામાં તકલીફ પડે, એટલે એવી ખામીને આપણે એનેક્સિયા તરીકે ઓળખવામાં આવ્યું હતું. એવું આપણે ભણ્યા હતા. તો આ આપણી માટે એના અગત્યના ઉપયોગો અનુપ્રયોગો થયા. આગળ દાખલો છે તમે જોઈ શકો, 6.56×10⁻³ ગ્રામ ઇથેન ધરાવતા દ્રાવણનું આંશિક બાષ્પ દબાણ દ્રાવણની ઉપર 1 bar છે, આ પહેલો ભાગ થયો. જો દ્રાવણ 5×10⁻² ગ્રામ ઇથેન ધરાવતું હોય તો વાયુનું આંશિક દબાણ ગોતવે, ખરેખર આવું હોય પી બરાબર કે એચ ઇન્ટુ એક્સ, બરાબર? હવે તમે અહીંયા જુઓ છો કે આટલું ધરાવતું આંશિક બાષ્પ દબાણ છે અને 1 bar છે, તો આપણી માટે 6.56×10⁻³ બરાબર કે એચ અને ઇમોલ અને એક દ્રાવક છે એ આપણી માટે 1 bar છે, દ્રાવણની ઉપર 1 bar દબાણ છે એવું છે. એ તમે અહીંયા જોશો 5×10⁻² કે એચ ઇન્ટુ, તો આનું તમારે એક્સ ગોતવો છે. તો આ બંનેને આપણે સરખાવી દઈએ તો આના છેદમાં 1 આવશે, આને આપણે સરખાવીએ 6.56×10⁻³ છેદમાં 1 લખું છું, 5×10⁻² છેદમાં એક્સ લખું છું. એક્સને સૂત્રનો કરતા બનો, 5×10⁻² 6.56×10⁻³ આ ઉપર આવશે એટલે 10 રહેશે, એટલે 50×56 6.56 કરશો, આશરે 50×56 6.5 કરો એ પરથી તમે જવાબ લાવી શકો, 500/65 કરવાથી પણ તમને જવાબ મળી શકે, બરાબર? 6×50 જેવું થાય, 6×42 જેવું થાય એટલે 7 પછી જવાબ આવે, એટલે તમારો આશરે જે જવાબ આવે છે એ તમારો જવાબ જે છે એ 0.762 આવે, એટલે તમારે આટલું લખી નાખવાનું 0.762 બરાબર. 10⁻² જ છે અહીંયા બધી બે જગ્યાએ, 10⁻³ નથી એટલે આમાં કંઈક લખવામાં ભૂલ છે. અહીંયા 10⁻² જ છે, અહીંયા તમારે 10⁻² જ આવે, સામ સામે બંને ઉડી જાય એટલે તમારે જવાબ જે છે એ 5×6.56 આવશે, એટલે તમારો જવાબ જે આવશે 50×65 આવશે એટલે 0.762 આવશે. એટલે અહીંયા 10⁻³ નથી, 10⁻² છે, ચોપડીનું જવાબમાં ચોપડીમાં કંઈક ભૂલ હશે. હવે
રાઉલ્ટના નિયમથી ધન વિચલન અને રાઉલ્ટના નિયમથી ઋણ વિચલન છે એ આપણે જોવું છે. તો ભાઈ તમને હું સમજાવું છું, તમે બરાબર સરખું ધ્યાન આપીને સમજવાનો પ્રયત્ન કરજો. હવે રાઉલ્ટનો નિયમ જે છે આપણા માટે બાષ્પશીલ અને અબાષ્પશીલ માટે આવે, પી જીરો માઇનસ પીના છેદમાં પી જીરો બરાબર સ્મોલ એનના છેદમાં સ્મોલ એન પ્લસ કેપિટલ એન આવે, અને પી બરાબર પી જીરો એક્સ એ પ્લસ પી જીરો બી એક્સ બી એના પરથી પણ આવે. હવે આપણને ખબર છે કે રાઉલ્ટનો નિયમ આવે ત્યારે એની માટે આપણે જે આલેખ દોરીએ છીએ એ આલેખમાં આપણે આવવું જોઈએ છીએ કે આલેખ એ ઘટતો આવે, એક આલેખ આવી રીતે આવશે. તો આ આપણી માટે આલેખ હોય, આ પી વર્સિસ એક્સનો આલેખ છે. સમજો કે આ પી એ હોય તો આ તમારા માટે પી બી હશે, અહીંયા તમારા માટે એક્સ એ હશે, ઈ વન હશે તો એક્સ બી છે જીરો હશે, એક્સ બી વન હશે તો એક્સ એ જીરો હશે, આ એકથી જીરો તરફ જશે, આ જીરોથી એક તરફ જશે, આ બંનેને આપણે જોડી દઈએ તો આ આપણી માટે આદર્શ આલેખ થયો. હવે જ્યારે આપણે એમ વાત કરતા હોઈએ કે હવે આલેખમાં ધન વિચલન આવે, તો ધન વિચલન આવે તો આલેખ છે એ આવી રીતનો આવે, આલેખમાં આવી રીતનો કરવો છે એ જોવા મળે, જે મુખ્ય છે એની કરતાં વધારે હોય. તો આવું છે એ ક્યાં જોવા મળે? ઇથેનોલ અને પાણીમાં જોવા મળે, પાણી ઇથેનોલના દ્રાવણમાં, કાર્બન ડાયોક્સાઈડ કાર્બન ડાયસલ્ફાઈડ અને એમાં એસિટોનમાં પણ જોવા મળે. તો આ જે છે એમાં શું થવાનું કે આકર્ષણ બળ છે એ એ અને બીની અંદર જોવા મળતા એ એ અને બી બી હોય એનું આકર્ષણ બળ નિર્બળ થવાનું, બરાબર. એમાં કાર્બન ડાયસલ્ફાઈડ અને એસિટોન, કાર્બન ડાયસલ્ફાઈડ અને એસિટોનમાં જોવા મળે, એવી રીતે ઇથેનોલમાં પણ જોવા મળે, ઇથેનોલ અને પાણીમાં પણ જોવા મળે. તો આપણે નિર્બળ આકર્ષણ બળ થાય, નિર્બળ આકર્ષણ બળથી આ પારસ્પરિક ક્રિયાઓ નબળી થાય, પ્રક્રિયા છે આપણા માટે ઊંધી દિશામાં જાય, તો એના માટે આ કર્વ છે હોય એના કરતાં ઊંચો જાય. જો આ જ રીતનો આલેખ હોય અને એની અંદર જો આપણે ઇથેનોલ અને એસિટોનની વાત કરીએ તો ઇથેનોલ અને એસિટોન જેવા પદાર્થો હોય, બરાબર, તો ઇથેનોલ અને આની અંદર કાર્બન ડાયસલ્ફાઇડ એસિટોનથી ધન વિચલનમાં આવે, ઇથેનોલ અને એસિટોન હોય તો આમાં હાઇડ્રોજન બંધ છે જે ઇથેનોલનો હોય એ તૂટી જાય એવું એવું બતાવવામાં આવે. હવે આ જ આલેખ જો આપણે ઋણ વિચલન માટે જોવો હોય તો ઋણ વિચલન માટે જો આપણે આલેખને જોઈએ તો આપણા માટે આલેખ પહેલાં તો આવી રીતે આવવાનો જ છે, બરાબર. આ આલેખ છે, હવે એમાંથી જ્યારે ઋણ વિચલન થાય ત્યારે એ અને બી એ એ અને બી બી વચ્ચેની જે પારસ્પરિક આંતરક્રિયા હોય આના કરતાં પણ કેવી થઈ જશે? નબળી પડી જશે. અને હાઇડ્રોજન બંધ બનતો હોય તો હાઇડ્રોજન બંધને પણ શું કરી નાખશે? તોડી નાખશે. એટલે આપણા માટે જે આવશે એ આલેખ આના કરતાં કેવો આવશે? નીચો આવશે. આના કરતાં જે આલેખ આપણા માટે કેવો આવશે? નીચો આવશે, બરાબર. આ આપણા માટે આવશે પી જીરો એ આવશે, આ આપણા માટે આવશે એ પી જીરો બી આવશે, બરાબર. આ રીતે હવે હું તમને એમ કહું કે આની અંદર ઉદાહરણ આવે તો ઉદાહરણ કયા કયા આવે તો ઉદાહરણની અંદર આપણી માટે શું આવશે? એસિટોન અને ક્લોરોફોર્મ આવે, એસિટોન અને ક્લોરોફોર્મ આની અંદર ઉદાહરણમાં આવશે. હવે કેવું કહેવાય કે જે દ્રાવણો છે એ આદર્શ રાઉલ્ટના નિયમનું પાલન નથી કરતા એ બધા બિનઆદર્શ છે, અને બિનઆદર્શ હોય એ જ રાઉલ્ટના નિયમથી ધન વિચલન ધરાવે અને રાઉલ્ટના નિયમથી એ જ ઋણ વિચલન ધરાવે. અને મેં તમને કીધું પ્રમાણે કે આકર્ષણ બળ છે એમાં નિર્બળ થાય અને પ્રતિગામી દિશામાં ક્રિયા આગળ વધે, આમાં આકર્ષણ બળ એ જ રીતે થાય પણ હોય એના કરતાં નિર્બળ થઈ જશે. એટલે આપણને જે આ જે રાઉલ્ટનો નિયમ આપ્યો છે એની કરતાં પણ એનું વિચલન છે એ ઋણ દિશામાં થશે, બરાબર. એટલે આના પરથી આપણે રાઉલ્ટના નિયમથી ધન વિચલન અને ઋણ વિચલન છે એ સમજી શકીએ. આગળ જઈએ આપણે આમાંથી, તમે જોઈ શકો છો અહીંયા આખું છે આપણને 2% અબાષ્પશીલ દ્રાવ્ય ધરાવતું જલીય દ્રાવણ સામાન્ય ઉત્કલન બિંદુએ, સામાન્ય ઉત્કલન બિંદુ એટલે છોકરાઓ એક વાતાવરણ દબાણ થાય જે આપણા માટે 1.0325 એક્ઝેક્ટ છે દ્રવ્ય અવસ્થામાં, આપણે આવું એક વાતાવરણ દબાણ શીખેલા છીએ, તો દ્રાવ્યનું મોલર દળ કેટલું હશે? તો 2% અબાષ્પશીલ દ્રાવ્ય હોય તો 2 ગ્રામ દ્રાવ્ય હોય અને 98 ગ્રામ છે ને એ આપણા માટે દ્રાવક હોય. હવે તમે જોઈ શકો કે પી જીરો માઇનસ પીના છેદમાં પી જીરો હોય તો અહીંયા સ્મોલ એનના છેદમાં સ્મોલ એન પ્લસ કેપિટલ એન આવે આપણા માટે, તો આપણા માટે 1.013 એમાંથી દ્રાવણ 1.004 છેદમાં 1.013 આવશે.
આ સ્મોલ એનની કિંમત બહુ નાની હોય એટલે આપણે ન લખીએ તો આવું હોય બે ના છેદમાં અબાષ્પશીલ એટલે આપણે બે ના છેદમાં અણુભાર લખીએ અને અહીંયા 98 એટલે સ્મોલ એન પ્લસ કેપિટલ એન લખીએ તો પણ વાંધો નથી અહીંયા 98 ના છેદમાં આપણે 18 લખીએ કારણ કે એ પાણી માટે છે તો આનું આપણે ટોટલ સોલ્યુશન લાવશું એટલે આપણને જવાબ મળશે તમે જોઈ શકો 1.013 છે એમાંથી આપણે 1.004 છે એ જવા દઈએ તો આપણે અહીંયા 0 આવશે 13માંથી 4 છે તો 9 આવશે 1.00 9 આવશે 1.013 છે 98 ભાગ્યા આપણે 18 કરશું એટલે 18 5 90 આવશે 8 આવશે 18 4 5.44 આવશે આપણા માટે આ 5.44 છે અને 2 છેદમાં મોલર આવશે હવે તમે એવું કરી શકશો કે આ હું 0.009 એને ગુણ્યા 5.44 1.013 અને 2 ના છેદમાં એમ આનું વ્યસ્ત લઈ લઉં તો વ્યસ્ત લેશું એટલે અહીંયા મોલર આમ નામ રહેશે આ છેદમાં હું આને લઈ જાઉં તો 1.013 × 2 થશે કારણ કે હું વ્યસ્ત લઈશ એટલે આવું નીચે છે ઉપર કારણ કે આની અંદર ગુણાવા લઈ ગયો ઉપર લઈ જાઓ અને મોલરને ઉપર લઈ ગયા છે 0.009 × 5.44 આનું તમે સાદુરૂપ લાવશો એટલે તમને અણુભાર જે એનો જવાબ જે મળશે એ 41.35 જેવો જવાબ મળશે 41.35 ગ્રામ પ્રતિ મોલ બરાબર છે તો આ તમારા માટે દાખલો થયો એના પછીનો દાખલો છે આપણે જોઈએ હેપ્ટન અને ઓક્ટેન આદર્શ દ્રાવણ બનાવે છે 373 કેલ્વિન તાપમાને બંને પ્રવાહી ઘટકોના બાષ્પ દબાણ અનુક્રમે આપણને આટલા આપેલા છે તો 46.102 એટલે આ હેપ્ટનનું બાષ્પ દબાણ થયું આ આપણા માટે ઓક્ટેનનું થયું 26 ગ્રામ હેપ્ટેન હેપ્ટેન એટલે આપણે શું કહી શકીએ 7 × 14 = 2 16 ઓક્ટેન એટલે શું કહી શકીએ 8 × 16 = 2 18 ધરાવતા મિશ્રણનું બાષ્પ દબાણ કેટલું થશે હવે આપણી પાસે સૂત્ર છે બે પદાર્થો અલગ અલગ આપ્યા છે એટલે આપણે આવું લખીએ છીએ પી બરાબર P0XA પ્લસ P0BXB આપણા માટે આ હેપ્ટેન છે ને આ ઓક્ટેન છે બરાબર તો અહીંયા આપણા માટે છે 105.2 પ્લસ આ જે છે આપણા માટે 46.8 હવે શું કરવાનું થાય એ જુઓ તમે કે હું આ હેપ્ટનની વાત કરું છું હેપ્ટન મને 26 ગ્રામ આપ્યું છે તો આ 26 ગ્રામ ગ્રામમાં વજન છેદમાં અણુભાર તો આ 12 × 7 = 84 થશે અને 84માં તમે 16 નાખશો એટલે આપણા માટે 100 થશે બરાબર તો 26 ના છેદમાં આપણા માટે 100 આવશે એટલે ઘટકના મોલ છેદમાં કુલ મોલ આવશે આ 35 ગ્રામ ઓક્ટેન છે તો 35 ના છેદમાં 12 × 8 = 96 96 ને 8 6 ના 14 ચોકડો વધી પડી 1 9 = 114 થશે તો આપણી માટે 35 ના છેદમાં 114 આવશે અહીંયા આપણા માટે ઓક્ટેનની વાત છે તો ગ્રામમાં વજન છેદમાં ઓક્ટેન બરાબર એટલે અહીંયા 35 ના છેદમાં 114 + 26 ના છેદમાં 100 આવશે આનો તમે જે ટોટલ જવાબ લાવો એ આનું ટોટલ બાષ્પ દબાણ થશે તો એ ધરાવતા મિશ્રનું બાષ્પ દબાણ તમારા માટે જવાબ આવી જશે તો આ તમારા માટે સૌથી સહેલી રીત છે દાખલો ગણવા માટેની તો આ રીતે તમે દાખલો ગણશો એટલે તમારો જવાબ આવશે સાદુરૂપ તમારે આપવાનું થાય છેલ્લો જે જવાબ આવે એ હું તમને જણાવી દઉં કે છેલ્લો જવાબ કેટલો આવે તો જે છેલ્લો જવાબ છે એ તમારા માટે 73.54 જેટલો જવાબ આવશે તે આપણે માટે આનો જે જવાબ આવશે એ છેલ્લો 73.54 લાવો અરે KPaના સ્વરૂપમાં કિલો પાસ્કલના સ્વરૂપમાં એના પછીનો દાખલો છે એ આપણે જોઈએ જો પાણીનું બાષ્પ દબાણ પાણી એટલે શું થશે આપણા માટે P0 બરાબર અને દ્રાવણ છે આપણા માટે P થશે 300 કેલ્વિન તાપમાન એટલે T બરાબર 300 કેલ્વિન તાપમાને 12.3 KPa છે તેના બાષ્પ દ્રાવ્યના 1 મોલ દ્રાવણ માટે બાષ્પ દબાણ ગણો P0 - P ના છેદમાં P0 n ના છેદમાં n + N આવી શકે હવે તમે જોઈ શકશો 1 મોલ દ્રાવણ આપ્યું છે આપણે તો 1 મોલ હોય એટલે આપણે આવું શીખતા ઘટકના મોલ છેદમાં કુલ મોલ એટલે આપણી માટે આવું થાય 1 ના છેદમાં 56.55 કરશો એટલે 0.0768 આવે એટલે તમારા માટે આ જવાબ તૈયાર થઈ ગયો છે પાણીનું બાષ્પ દબાણ તમને આપ્યું છે કે 12.3 ના છેદમાં P 12.3 0.0768
આને તમે ટોટલ લાવશો એટલે 12.3 માઇનસ પી કરશો 0.01768 ગુણ્યા 12.3 કરશો, આનો જે જવાબ આવશે પીને આ બાજુ લઈ જશો 12.3માંથી, આનો જે જવાબ આવશે એને તમે એ બાદ બાકી કરશો એટલે આના કરતાં જવાબ તમારો જે છે એ ઓછો આવશે. આશરે જે જવાબ આવે છે આનો એ હું તમને છેલ્લો જવાબ કહું છું, 12.08 પાસ્કલ આવશે, કેપીએમાં છે એટલે કેપીએમાં આન્સર આવશે. થઈ ગયું, આગળ વધીએ. દ્રાવ્ય નું દળ ગણો એટલે અબાષ્પની દ્રાવ્ય એટલે પદાર્થ જે છે એનું આપણે દળ ગણવું છે, દ્રાવ્ય પદાર્થનું વજન ગણવાનું છે. જેને 114 ગ્રામ ઓક્ટેનમાં ઓગાળવામાં આવે તો 80% જેટલું ઘટી જાય. ઓક્ટેનમાં ઓગાળવામાં તો બાષ્પ દબાણ, અબાષ્પશીલ દ્રાવ્યનું દળ ગણો એટલે આપણે વજન ગણવાનું છે એનું. બાષ્પ દબાણ 80% જેટલું ઘટી જાય એટલે આપણે શું કરી શકીએ કે જો મેઇન બાષ્પ દબાણ એક હોય એમાં 80% જેટલું ઘટી જાય એટલે 80% ઘટી જાય એટલે આપણે લખીએ 0.8. એટલે આપણે જે સૂત્ર લખીએ એમાં P0 - P/P0 આવશે. અહીંયા આપણે લખીએ n^n N+N આવું લખીએ. આપણા માટે 0.8 છે જોઈ, મૂળ છે એ ઘટી જાય છે તો મેઇન હશે બાષ્પ દબાણ તો એક વાતાવરણ દબાણ તો હશે જ તે, એટલે આપણે અહીંયા P0 લખીએ, અહીંયા 0.8 P0 લખીએ કારણ કે એ 80% જેટલું ઘટી જાય છે. આ તો આમનામ જ રહેશે. n અબાષ્પશીલ દ્રાવ્ય ગ્રામમાં વજન છેદમાંનું મોલર દળ 40 ગ્રામમાં વજન મોલર દળ, આપણને ખબર નથી વધારે કે ઓછું છે એટલે આપણે n અહીંયા રાખ્યો છે બરાબર છે. અને 114 ગ્રામ ઓક્ટેન કરશો તમે તો 114 ગ્રામ જ ઓક્ટેન છે એનો અણુભાર એ જ આવશે. પદાર્થ 114 ગ્રામ છે એમાં અણુભાર એ 114 ગ્રામ છે, આ ઉડી જશે એટલે આપણા માટે જે આવશે P0 માંથી 0.8 P0 થશે એટલે 0.2 P0 / P0 એટલે આ ઉડી જશે. અહીંયા W/40 તમે 40 લખશો, અહીંયા આપણા માટે 1 આવશે, આ 0.2 થશે. W/40 W+40/40 બંને 40 ઉડી જશે. 0.2 × W+40 અને અહીંયા W આવશે, આ 0.2 W થશે અને 40 × 0.2 કરશો એટલે 8 થશે. W 8 આમનામ રાખશો, W માંથી -0.2 W થશે એટલે આપણા માટે 0.8 W આવશે અને 8 આવશે. 8/0.8 કરશો એટલે 8/10 8 ઉડી જશે એટલે આપણા માટે જવાબ આવશે 10 ગ્રામ જવાબ આવશે બરાબર છે. તો આ આપણી માટે દાખલો થયો બરાબર. અહીંથી આપણે આગળ વધીએ.